أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على محمد وآل محمد رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي السلام عليكم ورحمة الله وبركاته بسم الله الرحمن الرحيم تبارك الذي بيده الملك وهو على كل شيء قدير بركت واري چه تزاد کے جنا حاتما ملکیت چه અને દરેક વસ્તુ ઉપર તે કુદરત રાખે છે અલ્લાઝી ખલકલ મૌત વલ હયાત લિયબ્લુઅકુમ અય્યુકુમ અહસનુ અમલા વહુવલ અઝીઝુલ ગફૂર જેને મૌત અને હયાતને પેદા કર્યા છે જેથી તમને આઝમાવી શકે કે તમારામાંથી કોણ છે કે જે અમલમાં બેસ્ટ છે તે ઘણો જ મહાન અને માફ કરવાવાળો છે હું આ આયતો તરફ વળું તે પહેલાં આપણે આ સૂરા તરફ જોઈએ અને એના મેરિટ્સના બારામાં આપણે ડિસ્કસ કરીએ આ સૂરા છે કે જે 67 નંબરમાં છે અને એની 30 આયતો છે 30 verses આ સૂરાને રેકમેન્ડ કરવામાં આવ્યું છે કે આપણે દરરોજ એને પઢીએ મક્કામાં નાઝિલ થયું હતું અને જે કોઈ આ સૂરાને પઢે છે ઇમામ જાફર સાદિક અલ ઇસ્લામની હદીસ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તેને સલામતી અને હિફાઝત બક્ષે છે ઇમામ અલી અલ ઇસ્લામ કહે છે કે જે લોકો સુવા પહેલાં આ સૂરાને પડે તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા તેઓને હિફાઝતમાં ફક્ત તે રાત નહીં પણ કયામતના દિવસ સુધી એને એના પ્રોટેક્શનમાં રાખે છે બીજા ફાયદામાં છે કે બીજા હદીસમાં છે કે જે કોઈ આ સૂરાને પડે છે તો જાણે એણે શબે કદરની રાતના આખી રાત ઇબાદત કરી હોય એટલો સવાબ મળે છે ધીસ સૂરા આ સૂરા છે કે જે આપણને કબરની અઝાબથી પણ બચાવે છે આ સૂરાનું બીજું નામ દેવામાં આવ્યું છે અલમાનિયા એ ફક્ત જે પડે છે એના એને કબરની અઝાબથી બચાવતું નથી પણ જે મૈયત માટે પડવામાં આવે છે તેને પણ અલ્લાહ કબરના અઝાબથી બચાવે છે આ સૂરતુલ મુલ્ક બે સેક્શનમાં છે પહેલા સેક્શનમાં આપણે જોશું તો અલ્લાહ સુબહાનહુ વ તઆલાની મારિફા આપે છે અલ્લાહ રહેમાન છે આપણી ખિલકતનો મકસદ બતાવે છે અલ્લાહની નિયમતોનો જિકર કરે છે અને આ સૂરાને આપણે ચાલુ જો પડીએ અને એની તફસીર પડીને આપણે એના એના બારામાં તદબ્બુર કરીએ તો આપણામાં એક ચેન્જ આવી શકે છે આપણા અખલાક ચેન્જ થઈ જાય છે અને ઇન્સાન પોતાને આખરાની જિંદગી માટે તૈયાર કરે છે અને ગુનાહોથી દૂર રહે છે તબારક અલ્લઝી બિયદિહિલ મુલ્ક વહુવા અલા કુલ્લી શયઇન કદીર બરકતવારી તે જાત છે કે જેના હાથમાં મિલકિયત છે અને દરેક વસ્તુ ઉપર તેનું પાવર છે તબારકા ઇઝ ડિરાઇવ ફ્રોમ બરકા બરકનું મિનિંગ થાય છે મેઇન ઓફ ધ કેમલ ઊંટની જે ખૂંદ હોય છે એને બરક કહેવામાં આવે છે કે જ્યાં પાણી ભરેલું હોય છે તમે જોશો કે જ્યારે ડેઝર્ટની મુસાફરી કરતા હોય છે તો ઊંટ ઘણા દિવસો સુધી તરસ્યો પાણી વગર ચાલી શકે છે કારણ કે એની પાસે એક્સ્ટ્રા પાણી હોય છે અને જ્યારે લોકોને રસ્તામાં પાણી ખૂટી જાય છે તો એ લોકો ઊંટને ઝબા કરી અને એમાંથી પાણી કાઢીને પાણી પી શકે છે
એરેબિક લેંગ્વેજમાં એને બરકા કહે છે અને કિસ્વાઇલમાં આપણે એને બિરિકા કહીએ છીએ. બિરિકા ઓર બરકા ઇઝ સમથિંગ કે જે કન્ટિન્યુઅસલી ફ્લો થતું હોય. ખાસ કરીને આપણે જ્યારે કોઈ ટીપોટમાંથી ચાય નાખતા હોય કે પાણી નાખતા હોય તો તમે જોશો કે એની ધાર કન્ટિન્યુઅસ ફ્લો થાય છે. આ બ્લેસિંગ છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી કે જે ઇન્સાનને કન્ટિન્યુઅસ અને કોન્સ્ટન્ટલી મળે છે. ઘણી જ બરકતવાળી જાત છે. શા માટે? કારણ કે આખી મિલકિયત એની છે, હુકુમત એની છે. દુનિયામાં જોશું તો કોઈ પણ માણસ આપણને કન્ટિન્યુઅસલી મદદ નહીં કરી શકે. આપણે કન્ટિન્યુઅસલી પ્રોવિઝન નહીં આપી શકે. કારણ કે તેની પાસે જે અલ્લાહની દીધેલી નેમતો છે તે લિમિટેડ છે. એક દિવસ એનો ખજાનો ખૂટી જશે, પણ એના ખજાનામાં કમી આવી શકે છે, પણ અલ્લાહના ખજાનામાં કોઈ દિવસ ન કમી આવશે ન શોર્ટેજ આવશે. બટ અલ્લાહ કાદિર છે, એ બધી વસ્તુ ઉપર કુદરત રાખે છે. બધાને કન્ટિન્યુઅસલી રિસ્ક પહોંચાડે છે. આપણે જોશું તો એલિફન્ટને હાથીને મણ આપે છે, એટલે એટલું બધું અનાજ આપે છે, અને કીડીને કણ આપે છે. હું તમને અહીંયા એક સ્ટોરી કહું કે જેપનીઝ લોકો, એ લોકોનું જે એરિયા છે જપાનનો, એ બહુ જ ત્યાં અર્થક્વેક્સ બહુ થાય છે. ઇટ્સ એન અર્થક્વેક ઝોન કે છે એને. તો એ લોકો હંમેશા પોતાના મકાનો જ્યારે બાંધે છે તો એ લોકો પાકી સિમેન્ટના મકાનો નથી બનાવતા, પણ એ લોકો વચમાં લાકડાઓ નાખે છે કે જેથી એ લોકોના ઓલા અર્થક્વેક્સ કે ધરતીકંપ થાય ને તો એ લોકોના ઘર સલામત રહે. અને એ લોકો દર 5 વર્ષે, લગભગ 5 કે 6 વર્ષે, એ લોકોનું ઘરના લાકડાઓ ચેન્જ કરી નાખે છે અને પાછું એ લોકો કરે છે, ઘર બાંધે છે. તો એક વખત એક જેપનીઝ ફેમિલી જ્યારે પોતાના લાકડાઓ કાઢી અને એ લોકોને એમ થતું હતું કે અમે પાછું એને બનાવીએ, તો જોઈ છે કે એક લાકડાની અંદર એક લિઝર્ડની જે ટેઇલ હોય છે એમાં એક ખીલી, એક નેઇલ, જ્યારે પહેલાં એ લોકો આ ઘર બાંધ્યું હશે ત્યારે એ નેઇલ લાગી ગઈ હોય છે, તો એના થકી એ લિઝર્ડ ત્યાં જ અટકી ગયો છે, પણ એ જીવતી હોય છે. તો જેપનીઝ ફેમિલીને અજબ લાગે છે કે 5 વર્ષ સુધી આ લિઝર્ડ જીવતી કેમ રહે છે, કેમકે એની પૂંછડીમાં, એની ટેઇલમાં ખીલી હતી, નેઇલ હતી, અને એ ખસી નહોતી શકતી. હજી તો એ વિચારમાં, એ જેપનીઝ વિચાર કરતો હોય છે, ત્યાં તો જોઈ છે કે એક બીજી લિઝર્ડ આવે છે અને એના મોઢામાં કંઈક લઈને આવે છે, અને આ લિઝર્ડ કે જે અટકી ગઈ હોય છે એના મોઢામાં નાખે છે. અલ્લાહ માલિક છે, રિસ્કનો માલિક છે, અને કુરાન બતાવે છે કે અલ્લાહ છે એ ડિફરન્ટ લેવલ્સ ઓફ માલિક છે. કુલિલ્લાહુમ્મા માલિકુલ મુલ્ક, ફક્ત માલિક નથી પણ એનામાં પાવર છે કે અમુક એક્શન્સને એ હરામ કરે છે અને અમુક એક્શન્સને એ હલાલ કરે છે. માલિકી યૌમિદ્દીન, કયામતના દિવસનો પણ માલિક છે. એ આપણને આપણા શરીરના માલિક બનાવે છે કે જેથી આપણે અલ્લાહને સમજી શકીએ. આપણે જ્યારે ચાહે તો આપણે હાથ, આપણા પગ ચલાવીએ છીએ. આપણે લાગે છે કે આંખો આપણી છે, આપણે લાગે છે કે કાન આપણા છે, આપણે લાગે છે કે આપણી તાકાત, જે સ્ટ્રેન્થ છે આપણામાં, એ આપણી છે, પણ અલ્લાહ જ્યારે ચાહે ત્યારે એને પણ લઈ શકે છે. તુતિલ મુલ્ક મન તશાઉ વ તન્ઝિઉલ મુલ્ક મિમ્મન તશા વ તુઈઝ્ઝુ મન તશાઉ વ તુઝિલ્લુ મન તશા. જેને ચાહે છે એ તેને પાવર આપી શકે છે અને જેને ચાહે છે તેની પાસેથી લઈ પણ લે છે.
જેને ચાહે તેને ઇજ્જત આપે છે અને જેને ચાહે તેને ઝિલ્લત આપે છે. વર્લ્ડ પાવર્સ જો ટેમ્પરરીલી પાવરફુલ હોય છે. સદ્દામનો વખત હતો, કેટલો પાવરફુલ હતો, પણ એ સદ્દામનો કેવી રીતે નાશ થયો. આજે અમેરિકા કે જેને આપણે કહીએ છીએ વર્લ્ડ પાવર, પણ એની હાલત તમે આજે જુઓ તો આપણને એમ લાગશે કે અલ્લાહની રહેમત નહીં આ સિવાય આ દેશને કોઈ નહીં સાચવી શકે, કોઈ નહીં બચાવી શકે. જ્યારે ટાઈમ આવે છે તો પાવરફુલ કિંગડમ્સ પણ ડિસ્ટ્રોય થઈ જાય છે. લહુ મુલ્કુ સમાવાતિ વલ અર્થ, આસમાનો અને જમીનનો માલિક છે. સિકંદર આઝમ કે જેને આપણે કહીએ છીએ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, એને કેટલા કિંગડમ્સ કોન્કર કર્યા. જ્યારે એ છેલ્લું કિંગડમ વિન કરી અને પાછો વળતો હતો તો એને એની માની મુલાકાત કરી હતી. એની આ એક જ તમન્ના હતી કે હું મારી માને મળું. રસ્તામાં એ બીમાર પડે છે. બહુ રીચ માણસ હોય છે, કેટલા ડોક્ટર્સને ભેગા કરે છે, પણ એને મોત મોહલત નથી આપતી. એ એના ફેવરિટ મિનિસ્ટર્સ હોય છે, એને બોલાવે છે અને એક વિલ લખે છે. અને એ વિલમાં લખે છે કે જ્યારે તમે મારા જનાઝાને કબ્રસ્તાન તરફ લઈ જાઓ તો મારા બંને હાથને મારા જનાઝાની બહાર રાખજો. અને એ રસ્તામાં મારા આ જે ત્યારનો વખત હતો કે મિલકત આ નોટ્સ ને બેંક એકાઉન્ટ્સ ન હતા, પણ પ્રેશિયસ સ્ટોન્સ હતા. તો આ બધા જેટલા સ્ટોન્સ મારી મિલકત છે એ બધી તમે રસ્તામાં જોડી નાખજો, અને મારા જે ડોક્ટર્સ છે એ મારા જનાઝાને ઉપાડે કે આટલા ડોક્ટર્સ હતા પણ એ લોકો મારી લાઈફને બચાવી ન શક્યા અને હું મારી માને મળી ન શક્યો. બસ આ એક જ નસીહત આપી અને હું આ દુનિયામાંથી ચાલ્યો જઈશ. આયા નંબર 2, અલ્લાઝી ખલકલ મૌત વલ હયાત લિયબ્લુવકુમ અય્યુકુમ અહસનુ અમલા વહુવલ અઝીઝુલ ગફૂર, જેને મોત અને હયાતને પૈદા કર્યા કે તમને આઝમાવી શકે કે તમારામાંથી કોણ છે કે જે બેસ્ટ અમલ કરી શકે. તે ઘણો જ મહાન અને માફ કરવા વાળો છે. અલ્લાહની મિલકિયત બે એરિયામાં છે. એક તો આપણી પર્સનલ જિંદગીમાં અને બીજું બાકીની પૂરી ખિલકતમાં છે. આપણી પર્સનલ જિંદગી તરફ જોઈએ, આપણું જન્મ આપણા હાથમાં નથી, આપણું મોત પણ આપણા હાથમાં નથી. જન્મ અને મોતની વચ્ચેની જે જિંદગી છે એના ઉપર પણ આપણો કંટ્રોલ નથી. પણ અલ્લાહ કહે છે કે હું જે ખલ્ક કરું છું તે એક મકસદ માટે ખલ્ક કરું છું. જિંદગી પણ એક મકસદ માટે પેદા કરી છે, અને આ મકસદ છે ઇમ્તિહાન. લિયબ્લુવકુમ અય્યુકુમ અહસનુ અમલા, તમારામાંથી કોણ છે કે જે બેસ્ટ છે એના કન્ડક્ટમાં. અહીં અલ્લાહ ક્વોન્ટિટીની વાત નથી કરતો કે તમે કેટલી નમાઝો પઢ્યા, પણ કેવી રીતે પઢ્યા, કેટલા રોજા રાખ્યા તે નહીં, પણ તેની પછાડ એનો મકસદ શું હતો, તમારા રોજામાં કેટલી સિન્સિયારિટી, કેટલું ખુલ્લું હતું. તેવી જ રીતે જેટલા સારા કામ આ દુનિયામાં કરે તેની પછવાડી તમારી નિયત શું હતી. અને જિંદગીનું બીજું મકસદ અલ્લાહ કુરાનમાં ફરમાવે છે, વમા ખલકતલ જિન્ન વલ ઇન્સા ઇલ્લા લિયાબુદૂન, અમે ઇન્સાનને અને જિન્નાતને અમારી ઇબાદત માટે પેદા કર્યા. So the second purpose of creation is ibadah, itaat. અને થર્ડ જે છે
is to get marifa of Allah subhanahu wa ta'ala. All the three will give you special rahmah from Allah subhanahu wa ta'ala. Ek wakat ek manas ne statistics bhegu karu hatu. Ane ene ek book lakhvi hati to e badha ne pucha karto hato ke jo tamne khabar hoy ke aaje tamari zindagi no chhello divas che to tame shu karsho. એને એમ થાય છે કે હું આ બધાના જવાબને હું કમ્પાઇલ કરીશ કે જેથી બધા અને એક બુક બનાવીશ કે જેથી બધાને એ કામ આવશે. એક એને જવાબ મળ્યો કે હું હંમેશા જિંદગીમાં દરરોજ મારા દિવસને છેલ્લો દિવસ સમજીને પસાર કરું છું. લેટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ આ કોરોનાને કાઢીને લેટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ છે કે દર કલાકમાં 6178 પીપલ મરે છે. સમટાઈમ્સ આપણે જોઈ છે કે અમુક ડેથ્સ જ્યારે થાય છે તો હેડલાઇન્સ આવે છે, પણ મેજોરિટી વિલ ડાય વેરી ક્વાયટલી. એવરી વન એન્ટર્સ ધ ગ્રેવ ધ સેમ વે અલોન. Science and technology can neither prevent the death or predict the death. Na e mot ne atkavi shake che ke na kai shake che ke tamne kyare mot aavse. It is entirely in the hands of the creator. Allah subhanahu wa ta'ala na hath sivay koi nu kaam nathi. Apne joi rahya che ke aa dar roj thai che, pan અજબની વાત તો એ છે કે આપણે એમ થાય છે કે આપણે મોત નહીં આવે. આપણે એસ્ટેટ પ્લાનિંગ કરીએ છીએ, લાઈફના ઇન્સ્યોરન્સ પોલિસીસ આ બધી તૈયારી કરી છે. આપણે એક વસ્તુમાં ફેલ જાય છે કે આપણે એ નથી સમજતા કે આ દુનિયાની જિંદગી જ્યારે પૂરી થશે તો એક બીજી દુનિયાની શરૂઆત થાય છે. હું તમને એક સ્ટોરી કહીશ બહલુલ અને ખલીફા હારુન અલ રશીદની. બહલુલ હોય છે કે બહુ જ અક્કલવાળો ઇન્સાન હોય છે, પણ એ એવી રીતે એક્ટિંગ કરતો હોય છે કે બધાને લાગે કે એ ગાંડો માણસ છે. અને હારુન રશીદને એની જે જોક્સ ને એનું જે વિટી નેચર હતું એને બહુ જ પસંદ હતું, એટલે એ હંમેશા એની સાથે એના કોર્ટમાં એને બહલુલને રાખતો હતો. એક દિવસ હારુન એક લાકડી લે છે અને બહલુલને આપે છે અને કહે છે કે હું તારા જેવો કોઈ મૂર્ખો માણસને નથી જોયો, એટલે તું આ લાકડી લે, અને તારાથી કોઈ વધારે મૂર્ખો તને મળે ને કોઈ ફૂલિશ તો તું એને એ આપી દે છે. એ વાતને ઘણા વર્ષો વીતી જાય છે. હારુન બીમાર પડે છે, કોઈ મેડિસિન એને કામ નથી આવતી. બહલુલ એને વિઝિટ કરવા જાય છે અને એને પૂછે છે કે કેમ છે તબિયત. તો હારુન કહે છે કે કોઈ જાતની ટ્રીટમેન્ટ મને કામ નથી આવતી, હવે મને લાગે છે કે હું આ જિંદગીથી નીકળી જવાનો છું અને હું મારી હવે ફાઇનલ જર્ની તરફ જઈશ. તો બહલુલ એને પૂછે છે કે તમે ક્યાં જવાના છો? તો હારુન કહે છે હું બીજી દુનિયામાં જાઉં છું. તો બહલુલ એને પૂછે છે કે તમે બીજી દુનિયામાં કેટલો વખત રહેશો અને ક્યારે પાછા આવશો? તો હારુન કહે છે ત્યાં જઈને તો કોઈ પાછું નથી આવ્યું. તો બહલુલ એને પૂછે છે કે ત્યાં આટલી લાંબી મુદ્દત સુધી હશો તો કાંઈ સ્પેશિયલ તો પ્રિપરેશન કર્યા હશો ને? તમે કોઈ એડવાન્સ પાર્ટી મોકલતા હતા જ્યારે કોઈ શોર્ટ ટ્રીપ માટે જતા હતા, તમારા ધોબીને મોકલતા હતા, પીસી બધા જતા હતા, મિનિસ્ટર્સ બધા આગળ થઈ જતા હતા અને બધી તૈયારી રાખતા હતા,
તો આ વખતે તમે કઈ એડવાન્સ પાર્ટી મોકલેલા છો? તો હારૂન બહેલુલને જવાબ આપે છે કે ત્યાં તો મને એકલું જ જવાનું છે અને હું એની માટે કોઈ તૈયારી નથી કરી. બહેલુલ કહે છે કે તું નાની નાની ટ્રીપ માટે પણ આટલી આટલી તૈયારી કર, આ મોટી ટ્રીપ તું જઈ રહ્યો છો અને તે કોઈ પણ તૈયારી ન કરી. એ લાકડી કાઢે છે કે જે લાકડી એને હારૂને આપી હતી, કે તારાથી કોઈ મૂર્ખો માણસ મળે તો તું એને એ લાકડી આપી દે છે. અને એને એ લાકડી એના હાથમાં આપે છે. જે શખ્સ કે જે લખે છે કે હું આ જિંદગીનો છેલ્લો દરરોજનો દિવસ હું છેલ્લો દિવસ કરીને જિંદગી કાઢું છું, એ સૌથી વધારેમાં વધારે વાઇઝ હતો. એનામાં એટલી વિઝડમ હતી. એને ધેટ સર્ટન્ટી શુડ બી ધ ગોલ ઓફ અવર અસ. બસ અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને બધાને તૌફીક આપે કે આ જિંદગીમાં આપણે જે કરશું એ આપણને આખરાની જિંદગીમાં કામ આવશે. માહે મુબારક મહિનો છે આપણા માટે. આ દર વર્ષે મહિનો આવે છે અને દર વર્ષે આપણે એ અલ્લાહ સુબહાનહુ વ તઆલા એક મુદત આપે છે અને એક ચાન્સ આપે છે કે તમે જેટલું તમારા ગુનાહોની માફી માંગી શકો, આ ગુનાહોમાં ગુનાહોની માફી માંગો, તૌબા કરો અને આપણા જે મરહુમીન છે કે જે દુનિયામાંથી ચાલી ગયા છે તેઓ હવે આપણા મોહતાજ છે, તો આપણે હવે એ લોકોની પણ મગફિરત માટે દુઆ કરી અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે. અને પાક પરવરદિગાર પાસે આપણે આ જે આફત દુનિયાભરમાં ફેલાઈ ગઈ છે એની માટે સલામતી બધાને અને હિફાજત માટે દુઆ કરીએ. આપણા જમાનાના ઇમામને અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઝુહુર કરે, એના અનસારોમાં આપણે શામિલ કરે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાત. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ.